णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી સહજાનય નલકંઠાય નમો નમ શ્રી ગુરૂચરણકમલેભ્યો નમો નો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરેકૃષ્ણમી જય શ્રી ઘનશ્યામ માજની જય વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરુદસમુ તરંગ બાવનમો ભગવાન શ્રીહરિએ ફગવા સ્વીકાર્યા અને મોહના સ્વરૂપની વાતો કરી ભૂક્કા બોલાવી દે એવી વાતો છે હિમાલયની જેવો બરફનો ડુંગર હોય બરફનો ડુંગર પણ આકાશમાંથી ભડભડતો સૂર્ય નીકળે ને દાદા તો ઉગળી જાય ને એમ કરોડો જન્મની કસર કાઢી નાખે ને એવી આજની વાતો છે શ્રીહરિચલત હિ ગજ ગતિ મુકામ પ્રતિહિ આય બાજે બજત અનેકવિધ શ્રી હરિચલ ગજગતિથી ભગવાન શ્રી ચાલ્યા ઉતારે આવ્યા અને વાજિંત્ર વાગતા હતા બધે આનંદ વ્યાપી ગયો હતો સંત અરુહિજનજીતને અતિમગન મન હોય ત્યાં જેટલા સંતો ભક્તો હતા તેઓ મનમાં ઘણા ખુશ થયા અત્યંત પ્રેમથી શ્રીહરિનો યશ ગાતા હતા તેનું વર્ણન કરી શકાતું નથી રંગમંડપ રમણીય હતો તેની વચ્ચે ફૂલનો હિંડોળો હતો ફૂલથી શણગારેલો મંડપ રૂપાળો લાગતો હતો તેમાં આવીને શ્રીહરિ બિરાજમાન થયા આપ સર્વે જાણો છો ભગવાન શ્રીહરિ ભુજનગરમાં બિરાજમાન છે હોતાસની એટલે ધૂળેટી રંગોત્સવ ફૂલદોળો ઉત્સવ એનો સમયો કર્યો રંગે રમ્યા સંતો પણ આવીને બેઠા જાંજ મૃદંગ વાગતા હતા હરિભક્તો પણ આવીને બેઠા ઘણી વિશાળ સભા થઈ હતી ઉદાર મનના પ્રેમવાળા જે હરિભક્તો હતા તેઓ આવો અલૌકિક સમય જાણીને થાળ ભરી ભરીને ભગવા લાવ્યા ભગવા એટલે હોળી ધૂળેટીના પર્વ વિશે આપવામાં આવતી ભેટ એમાં પણ ખાસ કરીને ખજૂર ખારેક સાકર ધાણી આ બધું જે આપવામાં આવે એને ફગવા કહેવાતા હરિભક્તો જે ફગવા લાવ્યા હતા તેને શ્રીહરી એક કપડામાં ભેળા કરાવતા હતા હરિભક્તો ખજૂર ખારેક શ્રીફળ ઘણા લાવ્યા હતા કેટલાક તો સાકરના હારડા લાવ્યા હતા તે સાકરના હારડા લાવીને શ્રીહરીને પહેરાવતા અને એ હારડા પણ બબ્બે શેરના વજનવાળા હતા બસિર એટલે કિલો કિલોના હરિભક્તોને પ્રેમ વધે એટલા માટે શ્રીહરિ તે સાકરના હારને છાતી ઉપર ધારણ કરતા શ્રીહરિ સવારથી અડધી રાત સુધી કે પોઢી રહે ત્યાં સુધી જે જે ક્રિયાઓ કરતા તે બધી ક્રિયાઓ રોજ બરોજ હરિભક્તોને પ્રેમ વધારવા માટે કરતા હવે આપણે થોડું સમજીએ ભગવાનની ક્રિયા બીજાના કલ્યાણ માટે હતી એટલે લીલા કહેવાય ભગવાનની દરેક ક્રિયા બીજાના સુખ માટે બીજાના ભલા માટે હતી એટલે એને લીલા કહેવાય અને આજના માણસની દરેક ક્રિયા કપટથી ભરેલી બીજાનું અહિત કરવા માટે બુરું કરવા માટે જ પ્રેરાયેલી હોય છે એટલા માટે ક્રિયા છે ને એ ધંધા બની જાય છે કામ બની જાય છે કલ્યાણ બગાડનારું બની જાય છે ભગવાનના ચરિત્ર કોઈ પણ હોય ભગવાન જાગે એ ચરિત્ર સાંભળો સુવે ચરિત્ર સાંભળો એમાં કલ્યાણ છે જે જે પ્રકાર કરી કે જોવું ચિત્તમે ચોટે મૂર્તે સોવું જે જે પ્રકાર કરી કે જોવું ચિત્ત મેોટે ભક્તોના ચિત્તમાં મૂર્તિ ચોટે ચોટે એટલે સ્થિર થાય ચિત્તમાં મૂર્તિ સિવાય બીજો કોઈ પાસ લાગે તેનો નાશ કરવો એ જ શ્રીહરિનો સિદ્ધાંત છે સિદ્ધાંત કયો કોઈ પણ રીતે મનમાં મૂર્તિ ચોટે અને મૂર્તિ સિવાયનો બધો પાસ નાશ પામે સમજાણી વાત આટલું કરવા માટે મહારાજા બધા ચરિત્ર કરે છે યા પૃથ્વી પર પધાર્યા બાળચરિત્રો કર્યા વન વિચરણ કર્યું પાંચસો પરમંસોને દીક્ષા આપી મોટા યજ્ઞો કર્યા મોટા સમયાઓ કર્યા આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી પણ આ બધું સેના માટે બે જ કામ કરવા મનને મૂર્તિમાં ચોંટાડવા અને મનમાં મૂર્તિ સિવાયના જે પાસ છે એનો નાશ કરવા અને એને માટે સર્વલીલા કરે છે શ્રીહરિના આવા ચોક્કસ સિદ્ધાંતને ભગવાન શ્રીહરિનો આ સિદ્ધાંત બધા યાદ રાખજો આપણે આ ભૂલી ગયા છીએ એટલે પ્રશ્નો છે મૂર્તિ માટે મથનારા કેટલા ધન સ્ત્રી પદાર્થ પૈસા વૈભવ વિલાસ એની પાછળ દોડધામ ઝાઝી છે તમે જુઓ તો સાંભળજો જે બધી વાત મહારાજ કરશે શ્રી હરિના આવા ચોક્કસ સિદ્ધાંતને જે જાણતા ન હતા તેઓને શ્રીહરિના ચરિત્રને દેખીને મોહ થતો જ્યાં સુધી ચિત્તમાં આવો મોહ છે ત્યાં સુધી જાણવું કે સત્સંગ કરવામાં હજી કસર છે લોકોને મોહ ટાળવા માટે વ્યાસ મુનિએ અઢાર પુરાણની રચના કરી છતાં લોકોમાં મોહ ભરપૂર રહ્યો ભગવાન વ્યાસે આટલું મોટું કામ કર્યું છતાં મોહ ગયો નહીં એક તલભાર પણ હજી દૂર થયો નથી કરવાની અનેક વાતો વેદોનો વિભાગ કરીને વ્યાસ ભગવાને કરી દેખાડી છતાં મોહનું આવરણ ગયું નહીં ત્યારે વ્યાસ અતિશય મૂંઝાઈ રહ્યા પછી વિચાર કરીને ચાર પ્રકારના પ્રલયની વાતો કરી જમપુરીના મોટા મોટા દુઃખો દેખાડ્યા શેના માટે લોકોનો મોહ જાય એટલા માટે ઠેક ઠેકાણે લેક ચોરાસીના અપાર દુઃખ દેખાડ્યા આટલું કર્યું છતાં મોહ ગયો નહીં પછી ભગવાને આ કોરોના ઉભો કર્યો ભીખુ દાદા કે હજી જો લોકો સમજી જાય તો સારું શરૂઆતમાં મહિનો ઠેકાણે રહું પણ પાછું હતું આખો કહે આનું કરવું કેમ ત્રીજે દિવસે એમનું એમ કીધું કહ્યું અને કર્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું કીધું કશું અને કહ્યું કર્યું કશું બોલો આંખનું કાજળ ગાલે ઘસ્યું એમાં શોભા વધે કે શોભા ઘટે આપણી બધાની આવી છે આખાના ચાબખા છે ને ખરેખર સાચા દેખાય અખાએ તો કીધું ત્રીજે દિવસે અત્યારે તો ત્રીજી મિનિટ એમનું એમ થઈ જાય વાલા ભક્તો આ કોઈની વાત નથી આપણી વાતો છે આપણી વાતો મારે મારા જીવનમાં તમારે તમારા જીવનમાં મહારાજને ગમે એવું જીવન કરવું હશે ને તો આપણે હજી ઘણો પંથ કાપવાનો બાકી છે આપણે આપણી મંજિલ સુધી પહોંચવું હોય ને તો બસ અંતરદ્રષ્ટિ કરીને જોનારો પોતે પોતાને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે આવા અજ્ઞાની આપણે ન બનીએ આટલી જ મારી વિનંતી છે કેવી વાતો આવી આટલું બધું ભગવાન વ્યાસે કર્યું અઢાર પુરાણ કર્યા ચાર પ્રકારના પ્રલયની વાતો કરી જમપુરીની વાતો કરી જમપુરીના કુંડોની વાતો કરી લખ ચોરાસીની વાતો કરી તો પણ મોહ ગયો નહીં ત્યારે એવા મોહને તોડવા માટે હાલ શ્રી હરિએ તૈયાર કરેલા નિર્મોહી સંતો આ બ્રહ્માંડમાં ફરે છે વિચરણ કરે છે જીવ સ્થાવર અને જંગમ અનેક યોનિમાં રખડે છે અનેક શરીરને ધારે છે અનેક શરીરને છોડે છે તેમાં કેટલાય દુઃખોને ભોગવે છે છતાં જીવને અલ્પ એવા વિષયના સુખનો મોહ ટળતો નથી બોલો આપણા સંતો એક વાર્તા સંભળાવતા એક વેપારી એની દુકાને એક માણસ મધ લેવા આવ્યો વેપારી મધ જોખે છે આ બાજુ પાંચ કિલોનું કાટલું મૂક્યું છે આ બાજુ તપેલી છે તપેલીમાં મધ નાખે છે મધ નાખતા નાખતા એક મધનું ટીપું નીચે પડી ગયું વેચનાર ને લેનારી તો વાતોમાં વળગ્યા છે મધનું ટીપું નીચે પડ્યું ધ્યાનથી સાંભળજો એમાં એક માખી ઉડતી ઉડતી એના પર બેઠી સહજ છે જ્યાં મધ હોય ત્યાં માખ જાય જેવી માખી બેઠી એટલી વારમાં તો ત્યાં આસપાસ ગરોળી રખડતી હશે એને માખીને જોઈ એટલે સીધી ગરોળીએ માખીને પકડી મોઢામાં હજી માખીને પકડી થોડી વાર થાય એટલી વારમાં તો ત્યાં પાછળ બિલાડી જૂના સમયના વેપારી દુકાનમાં શું રાખતા બિલાડી રાખતા જ એની બહુ જાજી ચર્ચા નથી કરવી અત્યારે એ બિલાડી નાની પાળી હશે એ બિલાડીએ ગરોળીને જોઈ એને સીધી તરાપ માળી કોના ઉપર ગરોળી ઉપર મધ ઉપર માખી માખી ઉપર ગરોળી ગરોળી ઉપર બિલાડી બિલાડી નાની એવી કૂદી અને ગરોળીને પકડી ત્યાં તો શું થયું વેચનાર લેનારનું કોઈ ધ્યાન હજી તૂટ્યું નથી એના કામમાં પડ્યા છે પણ ત્યાં સામે રોડ રોડ ઉપરથી એક કોઈ શિકારી માણસ જતો હશે એની સાથે જંગલી કૂતરો શિકાર કરવા માટે શિકારી માણસ જંગલી કૂતરાને લઈને જાય કૂતરાએ બિલાડીને જોઈ શું થશે હવે આ તો શિકારી કૂતરો હતો છલાંગ મારી બિલાડીને પકડી કૂતરો રોડ પરથી કુદીને દુકાનમાં આવ્યો પેલા વેપારીનું ધ્યાન તૂટ્યું કૂતરો મારી બિલાડીને મારે અને આ માણસ કૂતરાનું ધ્યાન નથી રાખતો વેપારીને ક્રોધ ચેડો કોના ઉપર પેલા માણસ ઉપર માણસને કઈ ખબર નહોતી પેલો કૂતરો બૂમ પાડીને છટક્યો એટલે પાછું વળીને જોયું હજી શું ઘટના જાણતો નથી પણ પેલા વેપારી પાંચ કિલોનું કાટલું હતું ને હાથમાં લીધું રમ રમતું જવા દીધું કોને ક્યાં કૂતરાના માલિક ઉપર માથું ફાડી નાખ્યું હા પણ એ કઈ જાય એવો હતો મગજમાં પ્રાણ હતો નીકળ્યો નતો મગજમાં પ્રાણ હતો ધાર્યું હતું મધનું ટીપું ત્યાંનું ત્યાં રહ્યું કેટલા ગયા કેટલી વિકેટ પડી દાદા ગણો આનું નામ મોહ મોહ સકલ વ્યાધિન તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે એ મોહ સકલ વ્યાધિન બહુ જુનિબહુસુ દુઃખ માત્રનું કારણ મોહ છે મોહ એટલે શું એને સમજવો અઘરો છે થોડું તમને સમજાવી દો અંગ્રેજીમાં ડિગ્રી છે ગુડ એટલે સારું બેટર એટલે વધારે સારું બેસ્ટ એટલે સૌથી સારું બરાબર દાદા ગુડ બેટર બેસ્ટ ટૂંકમાં કોઈ પણ બાબતની ત્રણ કેટેગરી હોય સ્ટ્રોંગ સ્ટ્રોંગર સ્ટ્રોંગેસ્ટ એમ સ્ટ્રોંગ એટેચમેન્ટ બરાબર એટલે હેત કહેવાય સ્ટ્રોંગર એટેચમેન્ટ એટલે આસક્તિ અને સ્ટ્રોંગેસ્ટ એટેચમેન્ટ એટલે મોહ સમજાણું તમને ચોટવું એટલે હેત ચોટવું હમણાં આવ્યું ને મૂર્તિ કોઈ પણ રીતે ભક્તોના ચિત્તમાં મૂર્તિ ચોટે અને મૂર્તિ સિવાયનો જે પાસ લાગ્યો છે નાશ થાય આટલો જ મહારાજનો સિદ્ધાંત હતો એના માટે બધા ચરિત્રો કરતા એના માટે બધી વાતો કરતા એના માટે બધી મહેનત મહારાજ કરતા હજી તમને મોહ શું છે સમજાવું થોડું વચનામૃતમાં મહારાજે કેટલી સરસ વાત કરી વચનામૃત છે મધ્ય પ્રકરણનું પહેલું સ્વામિનારાયણ હરે જ્યારે જ્યારે જીવને ગમતો વિષય હોય અને તેમાં ચિત્ત તણાતું હોય ચિત્ત કેમાં તણાય હંમેશા ગમતો વિષય હોય તેમાં ચિત્ત તણાતું હોય અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તેના ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ સમજાઈ ગયું એકદમ વચનામૃત મધ્યનું પહેલું મોહનું વચનામૃત કહેવાય છે મોહ એટલે શું મોહ ઉદય થવાનું કારણ શું તમે જુઓ વિષય ગમતો હોય ચિત્ત તણાતું હોય એમાં સંત ના પાડે ગુરુ ના પાડે અરે ભગવાન ના પાડે એનું વચન તો મનાય નહીં ઉલટાનો દ્રોહ કરે એને શું કહેવાય મોહ ટૂંકમાં માણસ મરી જાય પણ પછી પાછો ન વળી શકે સીતાજીને હરણમાં શું થયું મોહ થયો હરણ ક્યારેય સોનાનું હોય પણ સીતાને મોહ જાગ્યો ને પેલી સીતાની ભૂલ જે સીતા પતિવ્રતા ધર્મ વાળા હતા પતિની આજ્ઞામાં રહેનારા હતા એણે પતિને પરાણે ફોર્સફુલી રણની પાછળ મોકલ્યા બીજી ભૂલ લક્ષ્મણને ન કહેવાના તીખા બાણ જેવા શબ્દ કહ્યા ત્રીજી ભૂલ માતા સીતાને કેટલું મોટું દુઃખ આવ્યું આપણે જાણીએ છીએ કારણ શું હતું મોહ રાવણને સીતા ઉપર શું થયું સીતાને હરણ ઉપર મોહ થયો તો રાવણને બાકી રાવણ પાસે મંદોદરી એક નહીં એવી તો અનેક પત્નીઓ હતી રાવણ પાસે શું નહોતું પણ તેમ છતાં રાવણ પોતાના મોહને રોકી ન શક્યો કુળ સહિત વિનાશ થયો આ રાવણની વાત સીતાની વાત નથી આજે ઘરે ઘરે આવું છે થોડા વર્ષો પહેલા જ બનેલી સત્ય ઘટના એક હરિભગતના ઘરમાં દીકરો કોઈક ઈતર જ્ઞાતિ ઈતર પ્રદેશની સ્ત્રી સાથે પરણવા તૈયાર થયો માતા પિતા પરિવારજનો બધાએ સમજાવ્યો સત્સંગી પરિવાર સમૃદ્ધ પરિવાર સુખી ખાનદાન દાદા કે તું એમાં ન પડ દીકરાને સમજાવ્યો દીકરો ન માન્યો મોહાંધ બનેલો મેં કહ્યું ને હેત માંથી પાછો વળી શકે આસક્તિ પણ કદાચ તૂટી શકે પણ મોહના લેવલમાં જતો રહ્યો ને પૂરું થઈ ગયું છોકરો પાછો ન વળ્યો લવ મેરેજ કરી લીધા એકને એક દીકરો હતો મા બાપે મન મનાવી લીધું બધાને પાછા ઘરમાં બોલાવી લીધા રહેવા લાગ્યા ઘરમાં પાંચ છ મહિના થયા એવી ઘટના ઘટી પેલી દીકરી ઘરના બધા ઘરેણા લઈ બીજા છોકરાને લઈ ભાગી ગઈ દીકરી ગઈ ઘરેણા ગયા આબરૂ પણ ગઈ આને શું કહેવાય આ તો એક મેં વાત કરી આવી તો હજારો ઘટના એમાં દીકરીઓ મારે આ જાહેરમાં શાસ્ત્રની કથા કેવી પડે છે મોહને સમજાવવા માટે દીકરી હોય યુવાન થાય મા બાપ બધા સમજાવતા હોય પણ ગમે ત્યાં ગમે તેવા પાત્ર સાથે લગ્ન કરે છે અને પછી કેવા ભયંકર દુઃખો આવે છે આવી ઘટના તો આપણે વારંવાર સાંભળીએ છીએ આનું નામ શું મોહ એટલે ભક્તો સાંભળજો આ કથા ઘર ઘરની કથા છે એક એક માણસની કથા છે એક એક માણસે સાંભળવા જેવી કથા છે સાંભળજો હું બોલીશ ઓછું વાંચીશ વધારે તમને જે સમજાવું તો એ સમજાવી દીધું આજની કથા મોહની દવાની કથા છે કે દાદા ભગવાન વ્યાસે આટલી મહેનત કરીએ ભગવાન સ્વામીને આટલી મહેનત કરીએ તો પણ અલ્પ સરખા પદાર્થમાંથી જીવનો મોહ ઓછો ન થયો શ્રીહરિ ઘણા જ પ્રેમથી આવી રોજ વાતો કહેતા જીવને જ્યાં સુધી ફેર ચડી ગયા છે અને ઘેર ઘેર ઊંધમતીયા ગુરુ મળી ગયા છે એટલે તે પણ તેને ઊંધા ફેરા જ ચડાવતા રહે છે વળી જીવને અધોગતિના નીચા ઢાળ તરફ જવાની સહજ અવ્યક્ત ગતિ હોય છે તેથી અનાદિકાળથી તેને અધિક ને અધિક મોહ વધતો ને વધતો જાય છે મોહ વધતો જાય છે ઓછો નથી થતો આવા કોરોના જેવા મહામારીના ઉત્પદ્રવો થાય તોય હજી કોઈનો મોહ ઓછો થાય છે હા ભગવાનના ભક્તો અત્યારે ભજન બહુ સારું કરે છે બધાની વૃત્તિ પાછી વળી ગઈ છે કેટલા બધા સારારી ભક્તો સાથે વાત થાય છે તમારી વાત સાંભળી અમને પણ થાય તમારા હૃદયમાં વૈરાગ્ય થોડો પ્રગટ થયો બસ વાલા ભક્તો માખી મધ ઉપર બેસે ને એમ નહીં બેસવાનું જગત ઉપર માખી સાકર ઉપર બેસે ને એવું રાખવાનું સાકર ઉપર બેસે તો બેસાય ને ઉઠે તો પણ મધમાં બેસે તો માખી બેસે ને પછી મધની મીઠાશ થોડી વારની એના પગ અંદર ફસાય ને સજા આખી જિંદગીની તમે સંસારમાં જાઓ એનો પ્રોબ્લેમ નથી પણ સંસાર તમારામાં આવે તો સમજી લો મોહ આવી ગયો સદાશિવભાઈએ હવેલી બાંધી એ પ્રોબ્લેમ નહોતો પણ હવેલીએ સદાશિવભાઈને બાંધી દીધા ને એ મોટો પ્રોબ્લેમ થયો ગોપાળાને સમય લાગ્યો આની દવા હવે કરવી પડશે સતસંગ બિન મોહન જાવે

મોહ મોહકી ઘાતા હરિકી કથા હે મોહકી શ્રવણ કરાતા આવી કથા જેટલી સાંભળશું ને એટલો મોહ ઓછો થશે હું બીજાની ક્યાં વાત કરું દાદા હું રોજ આ કથા વાંચું છું ને વિચારું છું ને પેલા તો આ કથા મને અસર કરે ને મારા વિચારો મારા સ્વભાવો મારું વર્તન મારી વાણી કેટલું બદલાતું જાય મને પોતાને દેખાય છે આ સત્સંગ દરેક વ્યક્તિએ સંત સમાગમ જે રાત અને દિવસ કરવાનો છે નિર્મોહી સંતો તો ભગવાન વિના બીજા કોઈને અધિક કહે નહીં વાતો એટલી બધી છે ને કેટલી વાતો કરું આજ સાંભળી લઈએ સંતો અનંત પ્રકારની વાતો કહે છે પણ તેમાં છેવટે તેઓ ભગવાનને સર્વોપરી કહી દેખાડે છે સાચા સંત અંતે જીવને ભગવાનમાં જોડે છે જેના મતે ભગવાન સિવાય બીજું કંઈ અધિક નથી તે સાચા સંત છે અને ભગવાન સિવાય બીજું મહત્વશાળી હોય તો સમજવું તે સંતમાં પણ તેટલો ભર્યો છે ભગવાને જે કંઈ ચરિત્ર આચરણ કર્યા હોય તે વારંવાર સંભાળવા અને જે કોઈને ભગવાનનો સંબંધ થયો હોય તેમાં કેટલાક યોગ્ય હોય ભગવાનનો સંબંધ થયો હોય તેમાં પણ કેટલાક યોગ્ય હોય એટલે સાચા હોય અને કેટલાક અયોગ્ય એટલે ખોટા હોય આ વાત પણ જાણી રાખવી ભગવાનની બાજુમાં બેઠા હોય ભગવાનની વાતો કરનારા હોય એ પણ કંઈ બધા સાચા હોતા નથી જ્યાં સુધી દિવ્ય ગતિ ન પામ્યા હોય અને મનુષ્ય શરીર ધારી રહ્યા હોય ત્યાં સુધી સંતોએ સંતોના ધર્મ પ્રમાણે રહેવું સાચા સંતની ઓળખાણ સંતોએ સંતોના ધર્મમાં રહેવું ગ્રહસ્થો એ ગ્રહસ્થના ધર્મમાં રહેવું બાઈઓના ધર્મમાં રહેવું આવું જો દ્રઢપણે કરવામાં આવે તો કોઈ પ્રકારનું કોઈને પણ વિઘ્ન થતું નથી સીતાજી લક્ષ્મણ રેખામાં રહ્યા હોત તો વિઘ્ન થાત માટે મહારાજની આટલી ટકોર છેલ્લી છે ને છે પણ મહાત્મ્ય સાંભળો સાંભળો દાદા કેવી વાતો છે પરંતુ સાવધાન મહાત્મ્ય ભક્તિ કે જ્ઞાનની ઓથે ધર્મ મૂકી દે તો વિઘ્ન આવે ખરું મહિમાના નામે ધર્મના નામે જ્ઞાનના નામે કે ભક્તિના નામે કોઈ પણ નામે ધર્મનું ઉલ્લંઘન કરે તો વિઘ્ન આવવાનું કોઈક સંતની કરેલી વાત મને એટલી કમી ગઈ ભૌતિક જગતમાં જેણે પુણ્ય કરવું હોય ને એને પણ પૈસાની જરૂર પડે અને પાપ કરવું હોય ને તો પણ પૈસાની જરૂર પડે ટૂંકમાં જગતમાં પાપ અને પુણ્ય કરવા પૈસા જરૂરી છે પૈસા વિનાનો માણસ પુણ્ય પણ ન કરી શકે પાપ પણ ન કરી શકે અને આધ્યાત્મિક જગતમાં સારું થાય છે ને એ મહિમાથી થાય છે અને ખરાબ થાય છે ને એ પણ મહિમાથી જ થાય છે દાદા આધ્યાત્મિક જગતમાં મહિમાનો દુરુપયોગ પણ એટલો ભયંકર થયો છે એટલે આ વાત આવી સત્ય અસત્ય સાચા સાધુ ખોટા સાધુ એનો વિવેક તો હંમેશા કરવો જ તમારું ને મારું મન ભગવાનમાં જોડે એ સાચા છે ધર્મનું પાલન કરે એ સાચા છે હાર પહેરાવે એ નહીં આપણી હામાં હા એ નહીં વાહ કરે એ નહીં મોટા આશીર્વાદ એ નહીં આપણી દુકાન સ્ટોર સારી ચાલી ચિંતા કરે એ નહીં આત્માની ચિંતા કરે એ સાચા સાધુ છે દુઃખ થાય આજના ગ્રહસ્થોએ એના પાપમાં સાધુઓને ભાગીદાર બનાવી દીધા છે સાંભળો બધી વાત ખુલ્લી આવવાની છે આજે મોહ તોડી નાખે તમારો અમારો એવી કથા છે કોઈ સદાચારમય ધર્મ વિનાની ભક્તિ કરતો હોય તો ભક્તિને મોહથી ભરેલી જાણવી ભક્તિ પણ મોહવાળી બની ગઈ લો ધર્મ છોડીને ભક્તિ કરે છે તો ભક્તિ કેવી થઈ દાદા એનું બગાડશે ને બીજાનું પણ દૂધ ઝેરવાળું હોય તો શું થાય ધર્મરહિત જ્ઞાન અને વૈરાગ્ય ઘણા હોય તેને અપાર રૂપમાં કહી પણ દેખાડતો હોય તો પણ તે જ્ઞાન અને વૈરાગ્યને એક પ્રકારનો મોહ કહેવાય ધર્મ ન હોય તો અજ્ઞાની મનુષ્ય પતંગિયા જેવો છે પતંગિયું અગ્નિ દેખાતું હોય એમાં બીજા કેટલા પતંગિયા પડ્યા હોય સળગતા હોય મરતા હોય તો પણ બીજું આવીને પડે અજ્ઞાની માણસ આના જેવો છે મોહરૂપ અગ્નિને જોઈને વિશાળ બુદ્ધિ હોય તો પણ તે અગ્નિમાં તત્કાળ પડે જેને સત્સંગ ન હોય કે ધર્મનું આચરણ ન હોય તે જો અનેક તીર્થોને કરે અનેક વ્રતને કરે આ બધું એના મોહમાં વધારો કરનારું થાય તીર્થ કરે તો પણ સત્સંગ કરે તો પણ કોઈ કામ લાગતું નથી ધર્મ વિનાનો હોય એના માટે મોહનું નામ સંસાર છે સંસારનું નામ સ્ત્રી છે અને એ બધાનું કારણ ધન છે અરે એટલે તો ગુણાત્તાનંદ સ્વામી કહે સ્ત્રીની આસક્તિ છે ને એ વિછીનો ડંખ છે ધનની આસક્તિ છે ને કાળા નાગનો ડંખ છે વીછી કરડે ને દુઃખ બહુ થાય પણ ઉતરી જાય મરી ન જાય માણસ કાળો નાગ કરડે ને પીડા ન થાય પણ માણસને મારી નાખે આજના માણસને સ્ત્રીની આસક્તિ તો છે પણ એના કરતાં ધનની આસક્તિ એવી ભયંકર આખી દુનિયા દોટ મૂકીને નીકળે છે પૈસા પાછળ પાગલ બની છે કોઈને સંતોષ દેખાતો જ નથી કરલો દુનિયા મુઠ્ઠી મેં દિલ માગે મોર બોલો કેવું કેવું બધું ગોતી કાઢે દાદા વાલા ભક્તો આપણે ભગવાનના ભક્ત છીએ પુરુષાર્થ કરો પ્રામાણિકપણે પુરુષાર્થ કરો પૈસા માટે પાપ ન કરો પરિવાર માટે પરમેશ્વર માટે કોઈ સમય ન કાઢી ધર્મની મર્યાદા તોડી અને પૈસા માટે મહેનત કરીશું તો પૈસા આપણને કે પરિવારને કોઈને શાંતિ નહીં આપે સાંભળવા બધી વાતો આમાં છે સાચા સંતોએ સંસાર સ્ત્રી અને ધન તેને હરામ કર્યું છે સાચા સંત ધન રાખતા નથી બીજા પાસે રખાવતા નથી ધનને માટે કંઈ ઉદ્યમ કરતા નથી પોતાને માટે ધનની વાત પણ ક્યારેય કરતા નથી સાધુની નજર લોકોના ખિસ્સા ઉપર નહીં લોકોના હૃદય ઉપર હોય અને ખોટા હોય ને એની ખિસ્સા ઉપર નજર કેવી વાતો કર્યાના ખિસ્સા ખાલી થાય અને સાચા સાધુ એમ વિચારે કેવી વાતો કર્યાનું હૃદય ચોખ્ખું થાય હૃદય ખાલી થાય સોના ચાંદીના તારવાળા જરિયાની વસ્ત્રને સાચા સંત પહેરતા નથી સોના ચાંદીના ઘરેણાને અડતા નથી શસ્ત્ર વાહન પશુ પોતાના કરીને રાખતા નથી પોતાને માટે પોતે જગ્યા સુંદર પ્રકારે ક્યારેય કરાવતા નથી જેણે મોહ તજી દીધો છે એવા સંતો પોતાને માટે ખેતીવાડી બાગ બગીચા કરાવતા નથી અનેક લોકોનું કલ્યાણ થાય એવું વર્તન રાખવાનું સાચા સંતો ધાન રાખે છે અરે પોતાનું માન વધારવાને માટે કોઈ વચન ઉચ્ચારતા નથી કે વાણી બોલે કથા કરે ધન મળે એટલે પણ નહીં માન મળે એટલે પણ નહીં એની કથા કેના માટે હોય પોતાનું ને બીજાનું કલ્યાણ થાય એના માટે હોય આજે તો કથા પણ હવે ધન માટે થાય છે કથા પણ હવે માન માટે થાય છે ધન અને માનની માયામાંથી કોણ બચે છે અંગ્રેજીના એક લેખક એવી અદ્ભુત વાત લખે છે ખરાબમાં ખરાબ આસક્તિ છે પણ આસક્તિમાં પણ સ્ત્રીની આસક્તિ કરતાં ધનની આસક્તિ હજાર ઘણી ખરાબ છે અને ધનની આસક્તિ કરતાં પણ અહમની આસક્તિ હું મારું નામ આવે વાહવા થાય માન મોટાઈ મળે લોકોને થવું જોઈએ સ્વામી કેવી જોરદાર કથા કરે અરે કેટલા બધા લોકો સાંભળે આ માનની આસક્તિ છે ને એ જી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું સંતવાણીનું ભજન આ મોહ આ મમતા ધન અને માન માટે સાચા સાધુ ક્યારેય મહેનત ન કરે અને ખોટા છે ને જેટલી મહેનત કરે આના માટે કા ધન મળે ને કા માન મળે પોતાના માન મોટપને પોતાનો જ ભયંકર શત્રુ માનીને સંતો નિર્દયપણે તેને ખોદી કાઢે બોલો કેવા શબ્દો આ તો સમય પૂરો થયો વાતો આના ઉપર કરવા જેવી છે યાદ રાખજો ને તો પણ ભક્તો બહુ મોટું કામ થઈ જશે આ શબ્દોમાં જ ચમત્કાર છે મુક્તાનંદ સ્વામીના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે આધારાનંદ સ્વામીની કલમથી લખાયા છે અને ભગવાન શ્રીહરિ એક એક શબ્દોમાં બેઠા છે અને સાંભળીએ ને એમાં જ આપણું અંતર ચોખ્ખું થઈ જાય પોતે શરીરથી આત્માને જુદો જાણીને વર્તન કરે ઉપર કહ્યા પ્રમાણે સાચા સંતની રીતને જે ન વર્તતા હોય તેવા ખોટા સંતો ક્યારેય પોતાના શરીરની નિંદા ન કરે તેને નિંદે ખોદે નહીં પોતે પોતાનું ઘણું મહાત્મ્ય જણાવે પોતામાં જે જે દોષ રહ્યા હોય તેને બીજા આગળ ગુણના રૂપમાં ઓળખાવે પોતાના દોષ હોય તો પણ ગુણના રૂપમાં ઓળખાવે બીજા સંતમાં શ્રીહરીના સાનિધ્યમાં ઘણું રહેવારૂપ અપાર ગુણ હોય શ્રીહરીની સાથે રાત દિવસ અનેક પ્રકારની સતત સાનિધ્યની સેવા કરી હોય તે બધાના અવગુણ ગાય લો સાંભળો બાપા દાદા કેવી વાત ખોટા શું કરે પોતાના દોષ હોય એને ગુણ કરી નાખે બોલો એકાદશી દિવસે રોટલા ખાય અને પાછા હું કે ખબર આમ તો મેં આખી જિંદગી એકાદશી ક્યારેય તોડી જ નથી હો આ તો તમારો પ્રેમ હતો ને એટલે આ રોટલા જેમાં પાછા ચાર ચેલા હોય જોડે એ કે એકદમ સાચી વાત બધાનું પ્લાન શું હોય કે આ મોટા માણસના ઘરમાં તોડ પાડો શું પાડો પે લૂંટારા હારા રાત્રે તોડ પાડે આ તો કેવા લૂંટારા માફ કરજો આગળ વાત આવીને ઊંધમત્યા અવળી બુદ્ધિવાળા ગુરુઓ થયા એને લોકોને એવા અવળા ચક્કર ચડાવ્યા એવા અવળા ચક્કર ચડાવ્યા કેટલી વાતો કરું તમને પોતે ઘણા વર્ષ સુધી અન્ન ખાય નહીં અનેક યુગ સુધી અષ્ટયુગને સાધે તપે કરીને શરીરનો રાફડો કરી નાખે શરીરમાં એકમાત્ર હાડકા જ રહે એવું કરી નાખે છતાં તેને પ્રગટ શ્રીહરિની સેવા મળતી નથી સાનિધ્ય સાનિધ્યુ અતિશય દુર્લભ કહેવાય છે સાનિધ્ય સેવાના ગુણ તો એવા અપાર છે કોટી જન્મો સુધી કહીએ તો પણ તેનો પાર આવતો નથી પણ જે દંભીત સંત છે તે દંભને માટે જ અનંત ગુણ અને ધર્મ રાખે છે સાચા સંતોને પાછા પાડવા માટે રોજ અગણિત આગ્રહભર્યા ઉપાય કરે છે ખોટા માણસ પહેલાં પોતાની ભૂલને ઢાંકે છે આ પેલું ખોટું કામ કરે છે અને ત્યાર પછી બીજા જ સાચા હોય એના ઉપર ખોટા આક્ષેપ નાખી એને ખોટા સિદ્ધ કરે છે બહુ મોટી ભૂલ કરે છે સાચા સંતોમાં જે અનંત અપાર ગુણ રહ્યા હોય તેને ઢાંકી દઈને તેમાં કઈ દોષ દેખીને તેને ખુલ્લા જાહેર કરે છે જેટલા દંભી સંતો છે તે શ્રીહરિની વાતનો પ્રસંગ લઈને શ્રીહરિની રાત દિવસ સેવા કરતા હોય છે તેવા સાચા સંતોનું યુક્તિએ કરીને ઘાત કરતા હોય તેનું ખંડન કરે તેની નિંદા કરે જે શ્રીહરિની સેવા કર્યા પછી પણ દંભીના દાસ થઈ જાય તો દંભી સંતો તેને ખૂબ માને ખૂબ વખાણે અને તે દંભી સંત પોતાની સેવા કરનારાને હરિભક્તોમાં શિરોમણી જાહેર કરી દેલો જે પાક્કા અને મોટા ઠગ ચોર હોય સ્વામીએ કેવા કડવા શબ્દ વાપર્યા છે આ સાધુ અને અસાધુ ઓળખાવા માટે વાપર્યા છે પાક્કા અને મોટા ઠગ હોય ચોર હોય તે શું કરે સાહુકારને પણ ઠગીને ઠગ પોતે સાહુકાર બની જાય અને ઘેર ઘેર પૂજાતા ફરે એવી રીતે ખોટા સાચા સાધુને ખોટા કરી નાખે અને પોતે સાચા સિદ્ધ થઈને પૂજાય છે માટે સાચા અને ખોટાની વિક્તિ શીખવી જોઈએ સાચા સંત મળે ને તો સો જન્મની કસર કાઢી નાખે અને આને આ જન્મે કલ્યાણ થાય આવો મુમુક્ષ હોય પણ ખોટા મળી જાય ને તો સો જન્મે પણ પત્તો પડે એટલે ગુણાત્યાનંદ સ્વામીની એક વાત યાદ રાખવી મોટા અને ચડિયાતા મળે ને તો એનો સંગ કરવો બાકી ઉત્તરતાનો તો કરવો નહીં આપણું કલ્યાણ કરે આપણને ભગવાનથી નજીક લઈ જાય આપણા જીવનમાં ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ દ્રઢ કરાવે આવા સંત મળે આવા હરિભક્ત મળે એની સાથે મિત્રતા એનો સંગ એની સેવા એનો સમાગમ કરવો બાકી હામાં હા માનપાન આપે આપણા સ્વભાવ વધારે આપણને પણ જગતના માર્ગે વાળે આવા જે હોય ને એનો તો બેય મરે લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક ઠેલા શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં હરિભક્તો ફગવા લાવ્યા અને મોહના સ્વરૂપનું કથન એ નામે બાવન મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય